શારજા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોણ ટિકિટ લાવે તે જોવાનું રહ્યું. પરંતુ હાલ વિવિધ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજે જેના ભાગરૂપે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ ઉપપ્રમુખ હિંમતભાઈ કંટારિયા તેમજ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ તળાજા નગરપાલિકાના માજી સદસ્ય તેમજ તળાજા તાલુકા પંચાયતના સદસ્યો, ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ પનોત, તળાજાના માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા, તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, તળાજા શહેર પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, તળાજા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ગુસાભાઈ ચોપડા, માવજીભાઈ શિયાળ, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, પાલીતાણા સહિતના તળાજા શહેર અને તાલુકામાંથી નાના મોટા દરેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ પ્રકારની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમ્રાટ સમાચાર, તળાજા. પાર્ટીની અંદર બધા ઉપસ્થિત નથી રહેતા, એનો પણ દુઃખ છે. અને ટિકિટ માટે પ્રમુખ છે તો ચૂંટણી બધા આવી જતા હોય. આજે દાખલા તરીકે હું પણ એકલા થયા, અમારા વિસ્તારમાંથી પણ બધા આવ્યા. અને કહેવાનો તાત્પર્ય એવો થાય છે, અત્યારે લગ્ન ગાવાની બધી સિઝન હોય, બીજેપી વાર ન નડે, આપણે કોંગ્રેસ વાર બધું નડે. સાથે પબ્લિક થોડીક ઓછી આવે છે અને વલ્લભભાઈની ટેટ તમને કહો, ગઢડાથી એના ગામથી જે ટાઈમ જે આવતો હોય, પાલટીનો ઓડો મોટો પ્રોગ્રામ હોય, તો મારી સાથે થોડાક ઓછું છે. એનું આપણે પદ્મશ્રીને કહીએ કે લગ્ન કરાવીને અને ભૂત મરણને ઓલી હોવાથી માણસો ઓછું સંગઠનના કાર્યકર્તા આવ્યા છે. એ એપ્લિકેશનની મિટિંગની અંદર વધારે હાથે થઈ બધા પ્રયત્ન કરશું અને આવનારી ચૂંટણીની અંદર લોકસભાની અંદર અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની અંદર બને તો તળાજા તાલુકામાં જ્યાં પણ જરૂર હોય ને આપણે મુખ્ય આદેશ કરશે કે આપણે હાજર રહીશું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તે આપણી પાસે કાર્યકર્તાઓ છે જે 20% આપણી પાસે 35-35% વોટિંગ છે અને હજી વધારે વધારે આવું બે સ્તરની અંદર સારા પાર્ટી ઉમેદવાર ઉમેદવાર જેને પણ ટિકિટ આપે અને ખંભો ખંભો મેળવી તળાજા તાલુકામાં વધારેમાં વધારે કોંગ્રેસ મતદાન થાય એ લોકતા કરી શકે. સમિતિના અધ્યક્ષ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મુરબી સિદ્ધાર્થભાઈ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નાનાભાઈ શ્રીભાઈ શ્રી દિલીપસિંહ પરમાર, ભાવનગર જિલ્લા કોંગ્રેસ તળાજાના માજી ધારાસભ્ય અને મારા સ્નેહી મિત્ર એવા ભાઈ શ્રી કનુભાઈ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભાઈ માવજીભાઈ શિયાળ, તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ જીનુભા, મારા જૂના મિત્ર ગજુભા, શહેર કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયતના સત્યજય કિશોરભાઈ, જિલ્લા વડીલો, આપ સૌ કોંગ્રેસ પરિવારના મિત્રો, જ્યારેથી શક્તિભાઈ પ્રદેશ પ્રમુખ તરીકેનો તાજ લીધો છે ત્યારથી એમની એક જ વાત રહી છે કે આપણે કોંગ્રેસ પક્ષના વફાદાર સૈનિકો અને કોંગ્રેસ પક્ષના નેતાઓને ઢંઢોળવાના છે અને બધાને જાગૃત કરવાના છે. એ ભાગરૂપે આ એક કાર્યક્રમ બધાને અમને 4-4 તાલુકા આપ્યા છે. અમે આજે અમને વાત થઈ કે સંખ્યાની વાત આ છે તે છે એમ, એ કાર્યક્રમમાં સફળતા કાર્યક્રમોમાં નથી મળતી. અમે પણ હવે અમારી અનુકૂળતા મુજબ કીધું હોય કે અમને બલકીપુર આવ્યો નથી, ઘરથી નજીક ઢસાતી અમારે 3-4 તાલુકો ગમાઈ જાય કીધી હોય કે નહીં, મહેનત કરી હોય તો શક્તિભાઈ અમારે બહુ જ નજીક છે, છતાં મહેનત તમારે કરવી હોય, પાર્ટી માટે તમે આટલા વર્ષોથી યોગદાન આપતા આવ્યા છો તો તમારે મહુવા સુધી જવાનું, થોડા મહુવા પણ જવાનું, ભાવનગર જવાનું, ઘોઘા જવાનું, તો 4 તાલુકા બને તો સહજ સ્વીકાર્યા. આપણે એક
એટલી જ તમને વાત થઈ ચાર મુદ્દા છે. ભદેશ સમિતિ માંથી જે મને આવ્યા છે એ જ હું આપને વાત કરું. સૌથી પહેલા આપણી બધાની ઓળખાણ શું છે? આ લાઈનમાં આપણે બધા દેશી ભાષામાં છૂટ થઈને બેઠા છીએ. આપણને એક સમાજની અંદર પ્રતિનિધિત્વ મળ્યું છે, લોકોની વચ્ચે પ્રતિનિધિત્વ કરવા મળ્યું છે. આપણે બધા બેઠેલા કંઈક ને કંઈક હોદ્દેદારો છીએ, તાલુકા પંચાયતના સદસ્યો છીએ, જિલ્લા પંચાયતના સદસ્યો છીએ, તાલુકા કોંગ્રેસ સમિતિના કંઈક ને કંઈક હોદ્દો ધરાવીએ છીએ, જિલ્લાની અંદર હોદ્દો ધરાવીએ છીએ. તો આપણે બધાને એક ઓળખાણ થઈ છે. વ્યક્તિત્વ ઉજાગર કોણે કર્યું છે? કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. તમે બોલો ઊંચો રાખીને કહી શકો કે હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો આ છું, કોંગ્રેસ પાર્ટી અંદર આ હોદ્દેદાર છું, અને તમારી પાછળ ઘણા લોકો સંકળાયેલા હોય. ગામડાની અંદર તમે પ્રતિનિધિ કરતા હોય, તમારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સદસ્ય કે શહેર કોંગ્રેસ સમિતિ હોય, તમારી સાથે અસંખ્ય લોકો સંકળાયેલા હોય અને એનું પ્રતિનિધિત્વ તમે કરતા હોય, એટલે તમને એક પાર્ટીએ નામ આપ્યું. જેમ કનુભાઈ સાહેબે વાત કરી કે જ્યારે ટિકિટ જોતી હોય ત્યારે આપણે મોટી સંખ્યામાં 10-15 જણા આપણા ટેકેદારોને લઈને આવીએ છીએ. એવી રીતે જ્યારે જ્યારે પાર્ટીનો કાર્યક્રમ હોય, આજે ભલે આટલા આવ્યા છે, ખૂબ ખૂબ આભાર બધાનો. ધનન ગયાનો સિઝન છે, બધા વ્યસ્ત છે અને બધાને અમારા પણ બધા પ્રસંગો અમુક ડ્રોપ કરીને આવવું મળ્યું છે, પણ આવ્યા એ બદલ આભાર બધાનો. પણ તમે હવે પછી આપણે કાર્યક્રમ એવો કરવાનો છે કે ખાસ લીખુભાઈ સૂચના છે આપણને કે મંડળ, સેક્ટર અને બીએલએ એની રચના જે બાકી હોય પૂરી કરવાની અને એ બધાને સક્રિય કરવાની. આપણા જૂના કોંગ્રેસ સમિતિના આગેવાનો જિલ્લા પંચાયત લડેલા છેલ્લા 5 વર્ષના હોય, એ છેલ્લા 5 વર્ષમાં તાલુકા પંચાયત લડેલા હારેલા જીતેલા, છેલ્લા 5 વર્ષની અંદર 5 ટર્મની અંદર કોંગ્રેસની વિચારધારા સાથે સરપંચ થયેલા હોય, એ આ બધાને આપણે મળવાનું છે. અને એ બધાને જે કોંગ્રેસ સાથે લાગેલા હોય, ભાજપમાં જતા રહ્યા હોય એને મુવાડે, પણ કોંગ્રેસની વિચારધારાવાળા હોય પણ ઘરે બેઠા હોય, વાત નીકળે ત્યારે કોંગ્રેસની દાઝ હોય એનામાં, નહીં કોંગ્રેસ સારી છે, કોંગ્રેસ સાચું છે, ગાંધી વિચારધારાવાળી કોંગ્રેસ છે, લોકશાહીને રતન કરવાવાળી કોંગ્રેસ છે, આવી વિચારધારા વડીલોમાં હોય એ બધાને આપણે મળવું પડશે અને બધાને કેવું પડે થોડીક તમારી જરૂર છે. આ અત્યારે પરિસ્થિતિની અંદર જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય ત્યારે એ બધાને આપણે ઉજાગર કરવા પડશે, એનો ઇશારો ઘણો કાફી હોય. ગામડામાં બેઠેલા વડીલોનો ઇશારો ઘણો કાફી હોય છે કે એ બેઠા બેઠા એમ કે ગામની અંદર કે બાજુના ગામમાં બીજા ગામમાં ભાઈ ફલાણા ભાઈ આપણે આ રીતે આ વખતે વાતાવરણ આવું કરવાનું છે અને બહાર નીકળો. કોંગ્રેસના વોટ છે અને આ તળાજા વિસ્તાર તો બધો કોંગ્રેસ જ છે, પણ એને બધાને બહાર કાઢવાના છે અને વોટિંગ કરાવવાનું છે. ગેરમાર્ગે ન દોરાય, આ લોકોનો ભારતીય જનતા પાર્ટીના પ્રોપેગેન્ડાની અંદર આપણે આપણા મતદારો અને બધા તો કોંગ્રેસના સૈનિકો, આપણા મતદારો આપણા માર્ગદર્શનના અભાવે, આપણે એ લોકોને એક્સપ્લેન ન કરી શકીએ આપણી વાતો, એના અભાવે એ લોકો બીજા માર્ગે દોરવાઈ જાય અને આપણા વોટ પડ્યા રહે અથવા તો ભાજપમાં કે બીજા જિલ્લામાં વેચાઈ જાય એવું થાય, એવું ન થાય માટે એટલે બધાએ જાગૃત થવાનું. આવતા દિવસોની અંદર યુથ કોંગ્રેસ તાલુકે આજે રાહુલ ગાંધીએ યાત્રા કાઢી છે, ન્યાય યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે, એના ભાગરૂપે યુથ કોંગ્રેસનું પ્લાનિંગ છે. એ દરેક તાલુકામાં દરેક ગામડામાં એને એ લોકો યાત્રા કાઢવાના છે એના ભાગરૂપે, એના બેનરો સાથે, એના સ્ટીકરો સાથે. તો એમાં આપને સૌને હું વિનંતી કરું છું કે તમે દરેક તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત લડેલા જે છે એ જીતેલા છે એ બધા સાથે રહે અને આપણું સંગઠન સાથે રહે, દરેક ગામની અંદર આ કમસે કમ આ યાત્રા ફરી વળે એમાં આપણે બધા સાથે જોડાઈ ગયા, એમાં આપણું એક સારું શો દેખાય, નબળો પ્રતિસાદ ન રહે, નબળું ન દેખાય એવી રીતે બધા પ્રયત્નો કરીએ. તો એનો જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રસિંહભાઈ, આપણા પ્રભારી હિંમતભાઈ, માજી ધારાસભ્ય કનુભાઈ,
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી આ બધાની ઉપસ્થિતિમાં લોકસભાને ધ્યાનમાં રાખીને જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, આપણે સૌ સારી પરિસ્થિતિમાં તો સૌ કામ કરે, સૌ દોડીને આવે, પણ અત્યારે કોંગ્રેસની રાજકીય ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ નબળી છે ત્યારે ભાવનગર જિલ્લામાંથી પ્રદેશ પ્રમુખ તરીકે ભાઈ શ્રી શક્તિસિંહભાઈ હોય અને ભાવનગર જિલ્લાનો સારામાં સારો કોંગ્રેસ પ્રત્યે દેખાવ થાય એ માટે પ્રયત્ન કરવાની આપણી સૌની અત્યારે આ દિવસોમાં ફરજ છે. કારણ કે કોંગ્રેસના કાર્યકર તરીકે લોકોના કામ માટે જે કંઈ આપણે પ્રવૃત્તિ કરી છે અત્યાર સુધીમાં તે પ્રવૃત્તિને ઉજાગર કરવાની છે અને એના દ્વારા આપણે કામ થકી લોકોને લોકો પાસે મત માગવાના છે. ધાર્મિક લાગણી, ધાર્મિક ઉશ્કેરણી, જ્ઞાતિજનક ઉશ્કેરણીઓ આ બધાને સાઈડમાં રાખીને આપણે પણ વાસ્તવિકતા જે છે, હકીકત છે, એને ઉજાગર કરીને લોકોને સમજાવવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને આપણે કમસે કમ આપણા તાલુકામાંથી સારામાં સારું પરિણામ કોંગ્રેસ તરફથી એ જે કોઈ ઉમેદવાર આવે એમાં આપણે બતાવીએ એ માટે આપણે સૌ સહિયારો પ્રયત્ન કરીએ એવી સૌને વિનંતી છે. વીરમો જય હિન્દ, જય ભારત. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ, હિંમતભાઈ કટારીયામાં આવે એટલે દીપુભા સર્વ આગેવાન ભાઈઓ, આપણે જે ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે રાહુલ ગાંધીની, તો આપણે આપણી રીતે ભલે ભાજપની હજારો ગાડીઓ કાર્યકરો કામ કરશે ને સાચા દિલથી, તો હજી કોંગ્રેસના 20% મત પડ્યા છે, જગાડવાના છે આપણે. અને જે ટિકિટ લાવે એમાં તન મન ધનથી આપણે હવે ઘટી પડવાનું છે. હાર જીત છે એ તો થવાની જ હોય. આજે આપણી પાસે પૈસા ઓછા છે, બધું ઓછું છે, એની પાસે બધું છે, પણ છતાં આપણી હિંમત ન હારો એવું કહી વીર પહોંચું છે. અહીંયા ઉપસ્થિત આપણા 4 તાલુકાના પ્રભારી ભાઈ શ્રી હિંમતભાઈ, અહીંયા આપણા બંને માજી ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ, ભાઈ શ્રી તનુભાઈ, આપણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી દીપુભા સાહેબ, પ્રમુખ ભાઈ જૈનભાઈ, આપણા નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી શક્તિભાઈ, અમારી સાથે જિલ્લા મારી ટીમ બોડીના મહામંત્રી ભાઈ દિલીપભાઈ, અમારા બંને ઉપપ્રમુખો માવજીભાઈ, ત્યાં ભાઈ ધનુભાઈ, ત્યાં ઉપસ્થિત વડીલો નહીં, ખાસ કરીને તો કે લોક જે સંવાદની વાત છે, સમાજમાં પ્રવીણભાઈ બહુ સરસ વાત કરી કે, અને પ્રવીણભાઈને હું અહીંથી એમનો સુરે પુરાવું છું અને એમને જે કર્યું એની સહમતિ આપું છું કે એમને બહુ સારી વાત છે. બધે એક મિટિંગ જે કરવાની જે એમને વાત પૂછી એમાં હું પૂરેપૂરી અમે બધા સાથે મળી અને જે કાંઈ કરવું ઘટતું હશે અમે કરાવશું. વાત રહી કોંગ્રેસની વિચારધારામાં માણસ છે એમાં ડિફર છે, પણ છતાંય તમને એ પહોંચી જાય, નબળો હશે, હલકો હશે, બધી પ્રવૃત્તિ ખરાબ કરતો હશે, છતાં ગામમાં મત લેવાની ચૂંટણી આવે ત્યારે આપણે